બનાસકાંઠા જિલ્લાના યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સાગરભાઈ ચૌધરીના અમીરગઢના પ્રથમ પ્રવાસને લઈ અમીરગઢ તાલુકા યુવા ભાજપ દ્વારા આજે અમીરગઢ ખાતે આવેલી મોહિની ભવન ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અને દાંતા વિધાનસભાના ઝોન પ્રભારી દિલીપભાઈ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ ચૌધરી, અમીરગઢ તાલુકા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ રામલાલ મીણા સહિત ભાજપના આગેવાનો અને યુવા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ ચૌધરીને સાફો, શાલ અને તલવાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાંથી આવેલ તમામ પાર્ટીના આગેવાનોનું પણ યુવા ભાજપ તેમજ ભારતીય જનતા પાર્ટી અમીરગઢ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કોરોનાના કપરા સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા કરેલ સેવાને લઈને અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આર એમ સ્વામી તેમજ આરોગ્ય કર્મીઓને બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. ત્યારબાદ અમીરગઢ ખાતે આવેલ શ્રી 1008 દેવ ડુંગરપુરીજીના મંદિરે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન રામલાલ મીણા દ્વારા કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દાંતા ઝોન પ્રભારી અને બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ વાઘેલાએ રામલાલ મીણાની કામગીરીને બિરદાવી હતી. આજે અમીરગઢ મુકામે બનાસકાંઠા યુવા મોરચા પ્રેરિત વૃક્ષારોપણ તથા યુવા મોરચાના બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન કાર્યક્રમ તથા કોરોના સમયે કોરોનાની મહાબીમારીની અંદર જે આરોગ્ય વિભાગ એટલે કે ડૉક્ટરો હોય એ ક્લાસ 1 હોય કે ક્લાસ 2 હોય કે નીચલા કર્મચારીઓ હોય તે લોકોનો મોરચાના માધ્યમથી આ એક સન્માન કાર્યક્રમ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો એક મોકો મળ્યો. આ કાર્યક્રમ અમીરગઢ તાલુકાના મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ સાગરભાઈ, મોરચાના પ્રભારી ગૌરાંગભાઈ, આ મંડળના પ્રભારી ભરતભાઈ જયેશભાઈ, મંડળના પ્રમુખ પ્રવીણભાઈ તથા મહામંત્રીશ્રીઓ, મોરચાના બંને મહામંત્રીશ્રીઓ ભાઈ અલ્કેશભાઈ તથા રમેશભાઈ ને પાર્ટીના તમામ હોદ્દેદારો, નવનિયુક્ત જે હોદ્દેદારો થયા છે તેમનો સન્માન કાર્યક્રમની અંદર સૌને સન્માનિત કર્યા. ત્યારબાદ આજે આ કોરોના વાયરસને લઈને જે સન્માન કાર્યક્રમ થયો એ અત્યંત જરૂરી. સન્માન એ ફક્ત એક કાગળથી નહીં, પરંતુ જે મહામારી ચાલી રહી હતી એ મહામારીની અંદર એવા દર્દીઓ જે હતા એ દર્દીઓને વારે જઈને ડૉક્ટર્સ વર્ક હોય કે આરોગ્ય વિભાગના નાનામાં નાના કર્મચારી હોય કે ચાહે એમ્બ્યુલન્સવાળા હોય કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરો હોય, તે લોકોએ તેમની મોતની પરવા કર્યા સિવાય પણ આપણા જેવા જે લોકો કોરોના ગ્રસ્ત હતા એમની સેવાની અંદર એ રાત દિવસ એક થઈને ચાલ્યા. કોરોનાની અંદર તમામ આવા કર્મચારીગણનો આ યુવા મોરચાના માધ્યમથી એક સન્માનિત કરવામાં આવ્યા, નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા અને કોરોનાને લઈને જે આ ઓક્સિજનની મહામારી જે ઊભી થઈ એમાં ભારત સરકાર તથા રાજ્ય સરકારનો જે અભિગમ કે વૃક્ષારોપણ દરેક જગ્યાએ ઠેર ઠેર થવું જોઈએ, શાળા કોલેજો હોય, ધર્મસ્થાનો હોય કે આપણી સરકારી પ્રિમાઇસિસ હોય, તાલુકા પંચાયતની કચેરી હોય કે ગ્રામ પંચાયતની કચેરી હોય કે આપણા જ્યાં નિવાસ કરીએ છીએ એવા આપણા ગ્રહસ્થોમાં પણ આપણે એક છોડ વાવીએ, આવી મોટી પ્રિમાઇસિસની અંદર વધુમાં વધુ વૃક્ષો વાવીએ કે જેનાથી આગામી દિવસોની અંદર જે આ ઓક્સિજન જે હવાની જરૂરિયાત ઊભી થઈ છે એ હવાની જરૂરિયાતમાં એ વૃક્ષો એ પ્રેરણાદાયી અને આપણને આશીર્વાદરૂપ છે. માટે આવા કાર્યક્રમોની અંદર આજે ઉપસ્થિત રહેવાનું થયું અને ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સૌએ સફળ બનાવ્યો. અસ્તુ, ભારત માતા કી જય.